આસપાસ ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે દીકરો થાય એના માટે દવાઓ આપવામાં આવે છે, માનતાઓ કરવામાં આવે છે, અને ઘણા ઘણા જે વિદ્વાનો હોય છે એ બી મતલબ આમાં પ્રોત્સાહન આપતા હોય છે સ્ત્રીઓને. આ તમામ માનતાઓ વિશે પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ હાલ તે પહેલા લઈશું એક બ્રેક. ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત આ તમામ બાબતો માટે એક જ ચાહના હોય છે લોકોની, કે પોતાની દીકરા પ્રત્યેની જે ઈચ્છા હોય છે કે સંતાનમાં તેમને દીકરો ઉતરે. અને શું ખરેખર આ માનસિકતાને બદલાવવી જરૂરી, કેટલી જરૂરી બની ગઈ છે હાલના સમાજમાં, આ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે પિંકીબેન, જશીબેન અને રુઝાનબેન. પિંકીબેન, ઘણા લોકો માનતા બી કરતા હોય છે દીકરા માટે, સંતાન માટે તો માનતા કરતા હોય છે, દીકરા માટે પણ માનતા કરતા હોય છે કે દીકરો આવે તો હું આ કરું, દીકરો કોઈ દિવસ દીકરી માટે માનતા થયેલી આપણે સાંભળી નથી કે દીકરી આવે તો હું એને તોલું, સોનાથી તોલું, સિક્કાથી તોલું. ખરેખર આ માનસિકતા કેટલી હદે પ્રાઉડ થાય કે અચ્છા તમને આટલી બધી ખુશી છે બેબી ગર્લ માટે, પણ એવું નથી જોવા મળતું અત્યારના સમાજમાં પણ નથી, આપણે આટલા આગળ છીએ તો પણ એવું નથી જોવા મળતું. એટલે આઈ વિશ કે એવું થવા માંડે અને આપણા આ પ્રોગ્રામથી પણ લોકો સુધી આ મેસેજ પહોંચે કે બેબી ગર્લ એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું બેબી બોય છે. શું ક્યારેક એવું નથી લાગતું કે ઘણી વખત એવું બનતું હોય છે કે દીકરો ને દીકરી બંને સંતાનમાં હોય છતાં પણ દીકરી માતા પિતાને સારી રીતે સાચવતી હોય છે, દીકરો ઘણી વખત દૂધ કાઢતો હોય છે, કારણ કે જયારે દીકરો પરણે છે ત્યારે તેની પત્નીનો વધારે થઈ જતો હોય છે, અથવા તો માને સાઇડલાઇન કરે છે. જયારે વહુ એમ કહે છે કે ભાઈ હું તમારી માં સાથે રહેવા નથી માંગતી, ત્યારે દીકરો તરછોડી મૂકે છે અને દીકરી અપનાવે છે. આપ શું કહેશો? બહુ સાચી વાત છે પૂનમ. હું ઘણા મારી બર્થડે ઓલવેઝ હું વૃદ્ધાશ્રમમાં જ સેલિબ્રેટ કરતી હોઉં છું અને એમાં ઘણી બધી વૃદ્ધ મહિલાઓ હોય અને હું એ લોકોના પ્રોબ્લેમ્સ વિશે હું પૂછું તો એ લોકોની કેટલી બધી બિચારાઓની વેદના એમ જ કે મેં અમારા દીકરાને આટલો બધો ભણાઈ ગણાઈને મોટો કર્યો, જ્યારે દીકરો અમને આવ્યો ત્યારે અમે એટલા ખુશ હતા અને આજે આખી પરિસ્થિતિ ઊંધી છે. આજે એ જ દીકરાએ અમને આ વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે, પણ આજે પણ વૃદ્ધાશ્રમમાં અમારી દીકરી અમને મળવા આવે છે, દીકરાઓનો કોઈ ઠોર ઠેકાણો નથી. એટલે હું એ જ કહેવા માંગુ છું કે દીકરીઓ વધારે લાગણીશીલ હોય છે દીકરાઓની કમ્પેરિઝનમાં, અને જે દીકરાઓ આવે તમે પેડા વહેંચો છો તો એ એટલી જ ખુશી તમે દીકરી આવે વ્યક્ત કરો, કારણ કે દીકરીઓ વધારે સવારે સાર સંભાળ રાખશે આફ્ટર 20 or 25 years પછી પણ. ખરેખર આપે જે કહ્યું હતું કે જાગૃતિ લાવવા માટે ખાલી જે સામાન્ય સમાજ છે અથવા તો ડોક્ટર્સ એટલા પૂરતું સીમિત નથી, ઓલ ઓવર જરૂરી છે, ખરેખર શું પ્રયત્નો કરવા જોઈએ વધારે? સૌથી પહેલા તો મેં જોયું છે જે સમાજો છે, જેને કે મેં પટેલ સમાજ જોયો, હવે એ લોકોમાં જાગૃતિ આવી રહી છે અને એ લોકો બધા એફર્ટ્સ કરી રહ્યા છે કે ભાઈ એ લોકોને ના તો છોકરીઓ ન તો બિચારા છોકરાઓ પરસે નહીં વોટ એવર. એટલે ધીસ શુડ અગેન બી અ કલેક્ટિવ કોઓપરેટિવ એફર્ટ ફ્રોમ ધ સોસાયટી ઓર ફ્રોમ ધ સમાજ, પહેલો પોઈન્ટ એ. બીજો, અગર ફ્રોમ ધ લો પોઈન્ટ, આઈ ઓલરેડી સેડ કે ધેર આર લોટ ઓફ લેજિસ્લેશન, લોટ ઓફ લોઝ ઇન ટુ એક્ઝિસ્ટન્સ, નવા લોઝ બીજા ચાર બનવાના બી છે, પણ લેટ અસ નોટ ટોક ઓફ ધોઝ લોઝ વિચ આર ઓલરેડી ઇન ટુ એક્ઝિસ્ટન્સ, બીકોઝ ધર ઇઝ અ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોબ્લમ. હવે ઇમ્પ્લિમેન્ટેશન પ્રોબ્લમમાં અત્યારે આપે જે આ સરસ સ્ટ્રિંગ ઓપરેશન કર્યું છે, સો ઓબ્વિયસલી ધ લો વિલ નાઉ ટેક શેપ એન્ડ આઈ હોપ ઇટ ડઝન ગો ડિરેલ, ના થઈ જાય સાહેબ. પેલા ડોક્ટર સાહેબ બીમાર થઈ ગયા છે તો થવાના જ હતા, વધારે થઈ ગયું એટલે સાલ હોસ્પિટલ ને ફાઈવ સ્ટાર હોસ્પિટલમાં મૂકો. સો લેટ અસ નોટ ગેટ ઇન ધેટ, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ધ અધર થિંગ વોટ ધ ગવર્નમેન્ટ કેન ડુ ઇઝ મેક ઇટ અ મેન્ડેટરી પ્રોસેસ. જેમ કે આપણે બર્થ સર્ટિફિકેટ લઈએ છીએ તો ઇટ્સ અ મેન્ડેટરી પ્રોસેસ, સિમિલરલી વોટ વી કેન ડુ હિયર કે જે બી મધર્સ પ્રેગ્નન્ટ થાય છે એ લોકોને વેન દે ગો એન્ડ સી અ ડોક્ટર, એ ડોક્ટર લોકોને રજીસ્ટર કરી શકે. ઇટ શુડ બી એન ઓનલાઈન પ્રોસેસ, અ વેરી સિમ્પલ પ્રોસેસ. અગર આપણે મોટા મોટા ચાંદ તારાને એની વાત કરીએ છીએ કે ત્યાં જઈએ નહીં, જેના મોટા મોટા પેલા શું કહેવાય ઇક્વિપમેન્ટ્સ ને મિસાઇલ્સ બનાવે છે, આ તો બહુ નાની ચીજ છે. એક ઓનલાઈન પ્રોસેસ કરી દો એટલે હરેક એવરી પ્રેગ્નન્ટ વુમન ઇઝ નાઉ રજીસ્ટર્ડ, પોઈન્ટ નંબર વન. સેકન્ડ, વોટ વી કેન યુઝ ધ ટેકનોલોજી ફોર અ પોઝિટિવ પોઈન્ટ, કે આ જે સોનોગ્રાફી મશીન છે એટલા માટે યુઝ કરવામાં આવે છે કે ભાઈ ટુ ચેક ધ હેલ્થ ઓફ ધ ચાઇલ્ડ, કે એને કઈ ડિસઓર્ડર છે કે હેલ્થ ઓફ ધ ચાઇલ્ડ શું છે. પણ આ જે મિસયુઝ થયું છે એને આપણે પાછું એને યુઝફુલ કરવા માટે આપણે એ મશીનમાં યુ કેન ઓલવેઝ પુટ એન એમ્બેડેડ ડિવાઇસ વેર ઇન એન ઇટ્સ એન મોબાઈલ ટુ મોબાઈલ ડિવાઇસ વોટ વી કોલ, વેર ઇન ઇટ કેન સેન્ડ એન MMS ઓર SMS ટુ ધ ધીસ થિંગ ટુ ધ ઓથોરિટીઝ વિચ સેઝ કે ભાઈ અત્યારે આ સોનોગ્રાફીનું વિથ એક્સ વાય ઝેડ ડિટેલ્સ ઓફ વોટ એવર
રિપોર્ટ ઓર વોટ એવર થિંગ્સ આર સીન ઇન ધેટ સોનોગ્રાફી મશીન. એટલે આ કઈ મોટી વાત નથી. ઇટ ઇઝ જસ્ટ અ મેટર કે અગેન ઇટ હેઝ ટુ બી ધ લીડ હેઝ ટુ બી ટેકન. એટલે મે બી ડોક્ટર ફેટર્નિટી કેન ટેક ધીસ લીડ. એ લોકોનું એસોસિએશન આ લીડ લઈને એ કરી શકે છે. એટલે ઇફ યુ ડુ ધીઝ ટાઈપ ઓફ થિંગ્સ, આઈ મીન આપણે સેઝ મેની ટાઈમ્સ લાઈફ ઇઝ સિમ્પલ, વી મેક ઇટ કોમ્પ્લિકેટ. આવા સિમ્પલ ચીજો કરવાનું આપણે કરતા નથી ને આપણે પછી બધી વાર્તા ને આવા બધા સંમેલનો કરશું. ને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એઝ અ સેડ કે સોસાયટી છે. નેક્સ્ટ ટાઈમ આઉટ જેમ તમે અહીંયા લખ્યું છે હે મા, નહીં હેમા લખ્યું છે, ના બધે હે બાપ લખીએ એટલા માટે, કારણ કે યુ નો આજે ડિસિશન્સો લેવાય છે મેજરલી મોટે ભાગે મેલ દ્વારા લેવામાં આવે છે. અને એ લોકોને એ મહેસૂસ કરવામાં આવવું જોઈએ, મેલ્સોને ખબર પડવી જોઈએ કે આ દીકરી એટલા માટે આવી છે કે પહેલા તારા એક્સ વાય ઝેડ ક્રોમોઝોમ્સ માં, એક્સ વાય ક્રોમોઝોમ્સ માં છે સોસાયટી. અને ફાઇનલી તો સોસાયટીને હવે ખબર પડી છે, એવું નથી કે નથી ખબર પડી. પણ ધ પોઈન્ટ ઇઝ ધેટ કે પેલો કે હું શું કામ કરું, બાજુવાલન કરો ને, એક જશે તો ચાલશે. યુ નો મેન્ટાલિટી એક જશે તો ચાલશે. આ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્ત્રી પીસાતી હોય છે, કારણ કે એમનો ગર્ભપાત થાય છે, એમના સંતાનને ગુમાવે છે. સ્ત્રી કેવું ફીલ કરતી હોય છે કે જયારે તે માં બનવાની હોય છે, ઘણા સપના જોયા હોય છે, પરંતુ કોઈક ને કોઈ પ્રેશર ને કારણે અથવા તો કોઈક ને કોઈ કારણોસર પોતાના ગર્ભને છીનવી લેવામાં આવે છે, એક સંતાનને માં પાસેથી છીનવી લેવામાં આવે છે. માની વ્યથા શું કહી શકાય? માની વ્યથા તો એ કલ્પી શકાય એવી હોતી જ નથી. પણ મને રુદાલબેનનો આ પોઈન્ટ બહુ જ ગમ્યો કે જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ થાય એ જ વખતે જો રજીસ્ટ્રેશન થાય તો આ બધું જ બધું ઘણું બધું બંધ થઈ જાય, કારણ કે ખબર પડી જાય કે આટલી સ્ત્રીઓ પ્રેગ્નન્ટ છે અને આટલા બચ્ચા જન્મ્યા. એટલે જન્મને જે પ્રેગ્નન્ટ થાય ને એ જે ગાળો જતો રહે એ તરત ખબર પડી જાય એમ. જી તો જયશ્રીબેન, રુઝાનબેન, પિંકીબેન, આ ચર્ચાને આપણે અહીં જ થોભાવીશું. આપ સૌ અહીંયા આવ્યા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અને જે ખાસ TV9 દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, ખાસ જે જાણવામાં આવ્યું કે કઈ રીતે ગર્ભપાત કરવામાં આવે છે, ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે, અલગ અલગ જગ્યાએથી જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, તો આ બાબતે સંતો મહંતોની પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. જોઈએ તેમનું શું કહેવું છે આ બાબતને લઈને. ગીતામાં લખ્યું છે સ્ત્રીમાં તો સાત સાત વિભૂતિઓ છે. જ્યારે કોઈ વ્યક્તિ સ્ત્રી ભ્રૂણ હત્યા કરવાનું મનીને વિચાર કરે અને એમાં જે લોકો સહયોગ કરે તે બધા ઈશ્વરની વિભૂતિનો અપરાધ કરે છે. તો ખરેખર જે આ દૂષણ પ્રવર્તી રહ્યું છે તેનો એક જ ખાસ ઉપાય છે કે લોક જાગૃતિ અને આ અભિયાન દ્વારા ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવે એવી અપેક્ષા સૌ કોઈ રાખી રહ્યા છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. નમસ્કાર.